I couldn't release my Asper in a UPSC exam. Yes, yes. Hello? Sir, the weighted class of this week, you have to ask. Weighted class of this week, you have to ask. Yes, the weighted class of this week, you have to ask. The weighted class of time ઘણો બધો ઓછો છે એ વસ્તુ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરશે દરેક વ્યક્તિ માટે વન થી ડુ નોટ સુટ એવરીબડી કે દરેક માટે એક સરખું હોઈ શકે એવું પોસિબલ નથી પણ જે વેઇટેજ છે એની અંદર તમે ખાસ કરીને એવું ધ્યાનમાં રાખો કે તમારી પાસે ટાઈમ ઓછો છે હવે સપોઝ કે મારો બેકગ્રાઉન્ડ છે કે મારો બીએ હિસ્ટ્રી હતું હિસ્ટ્રી મારો પોતાનું સારું હોય તો એ સબ્જેક્ટ્સ હું વધારે સારી રીતે કવર કરું મારો ઇન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હતું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં હું ડેફિનેટલી સારો સ્કોર કરી શકીશ તો એવા એવા ટોપિક્સ તમે પહેલામાં પહેલા પકડી લો જે લોકો નવા તૈયારી શરૂ કરે છે તો એવા ટોપિક તમે તમારો સ્વોટ એનાલિસિસ કરો અને સ્વોટ એનાલિસિસ પ્રમાણે એવા ટોપિક્સ ની ઉપર તમે ફોકસ કરો કે જ્યાં આગળ તમે ઓછા ટાઈમમાં સારું પરફોર્મ કરી શકો છો ને એ વસ્તુઓની ઉપર તમે ફોકસ કરો બીજી વસ્તુ તમારે એ જોવાની કે તમારે મેઇન્સ એક્ઝામિનેશન છે બીકોઝ પ્રિલિમ ઇઝ જસ્ટ ક્વોલિફાઈંગ તમારું જે સિલેક્શન છે મેઇન્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ ઉપર થી થશે તો મેઇન્સમાં સપોઝ કે કયા સબ્જેક્ટ કેટલા કામમાં આવવાના છે ફોર એક્ઝામ્પલ કે આઈ એમ આર્ટ સ્ટુડન્ટ અને મારો મેથ્સ રેન્જ બહુ પૂર છે પણ મેન્સ ની અંદર મેથ્સ રેન્જ નથી આવવાનું તો કદાચ એવા સ્ટુડન્ટ એવું રાખી શકે એવા અમુક ટોપિક્સ ઓમિટ કરી શકે એની સામે સપોઝ કે હું ઇન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું તો મારો મેથ્સ અને એપ્ટિટ્યુડ ઉપર સારી એવી ગ્રીપ છે તો ઇઝીલી આઈ કેન એનકેશ 50 ટુ 60 માર્ક્સ તો મારા માટે 110 નું કટ ઓફ કરવાથી 50% અહીંયા આગળ આવી ગયું તો તમે તમારી પર્સનલાઇઝ સ્ટ્રેટેજી બનાવો આમાં કોઈ એવું નથી કે એક જ વસ્તુ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સમય કે જરૂર એ સાર છે કે હિસ્ટ્રી ઇઝ અ વેરી વાઇડ સબ્જેક્ટ પણ તમે મોડર્ન ઇન્ડિયા પર ફોકસ કરો જ્યોગ્રાફી છે પોલિટી છે ઇકોનોમી છે તેને કયા કયા પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવું દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને બીજી વસ્તુ છે કે તમે જે કોઈ તૈયારી કરો છો તમને ઘણી વખત એવું થાય કે એક્ઝામિનેશન ની અંદર જે ક્વેશ્ચન છે હવેના સમયની અંદર જીપીએસસી નો ટ્રેન્ડ ઘણો બધો બદલી રહ્યો છે જીપીએસસી ઇઝ ચેન્જિંગ ઇટ્સ ટ્રેન્ડ તમે છેલ્લા એક બે વર્ષના પેપર જુઓ અને પહેલાના પેપર જુઓ બહુ ડિફરન્ટ છે મોટાભાગે બજારમાં અલગ અલગ બુક્સ મળે છે કે બહુ ફેક્ચ્યુઅલ બુક્સ છે જેમ કે બજારમાં ઘણી વખત મેં અમુક બુક્સ જોઈ છે 1 લાખ ફેક્ટ્સ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી ભારતના ઇતિહાસના 1 લાખ તથ્યો હવે 1 લાખ તથ્યો યાદ રહે તો કે વાત હોવા દઈએ તો યાદ ના રહે વાત જતા રહે તો યાદ ના ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ પ્રેક્ટિકલી તમે જુઓ તો આ ટાઈપની બુક્સ બહુ બધી મળે છે પણ આવી બધી વસ્તુ પર ફોકસ ના કરો જીપીએસસી ઇઝ મોર એન્ડ મોર એનાલિટિકલ તમારી અન્ડરસ્ટેન્ડિંગ શું છે આજનો એવો યુગ છે કે એક ફાઇલ તમારે જોતી હોય એક ટાઈપ કરો ગૂગલ સર્ચ કરો બધી વસ્તુ મળી જાય છે ફેક્ચ્યુઅલ નોલેજ કામમાં નહીં આવે તમારે જે અન્ડરસ્ટેન્ડિંગ છે તમે સબ્જેક્ટને કેવી રીતે ગ્રાસ્પ કરો છો કેવી રીતે સમજો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા એનાલિટિકલ સ્કિલ્સ ની એક્ઝામ છે તો જીપીએસસી યુપીએસસી ટાઈપની ડાયરેક્શનમાં જઈ રહી છે એટલે તમારી જે તૈયારી છે એ આ પ્રકારે રાખો બીજી વસ્તુ કે જે ગવર્નમેન્ટ પબ્લિકેશન બુક્સ છે એની પર હું સૌથી વધારે ફોકસ કરાવું છું કે તમે જીસીઆઈટી એનસીઆઈટી બુક જે તમને કીધી એ તમે ફોકસ કરી શકો એ સિવાય યુનિવર્સિટી ગ્રંથમાં ગોલ્ડની બુક્સ છે બીજી બધી બજારમાં 500 ટાઈપની બુક મળતી હોય એ બધી વસ્તુ તમે કદાચ રેફરન્સ માટે લો તો ઇટ ઇઝ અપ ટુ યુ પણ મેક્સિમમ ફોકસ કરો ગવર્નમેન્ટ ઉપર બીકોઝ ધ એક્ઝામ ગવર્નમેન્ટ લે છે તો ગવર્નમેન્ટ ગુજરાત ગવર્નમેન્ટ તમને શું કહે છે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તો ગુજરાત ગવર્નમેન્ટ માટે તમે જીસીઆરટી બુક્સ ગ્રંથના ગોળની બુક્સ નેશનલ બુક ટ્રસ્ટની બુક્સ તમે જો જ્યાં પોલિટીની વાત કરી ઘણા લોકો કહે છે લક્ષ્મીકાંત બહુ સારી બુક છે આઈ હેવ રેડ મોર દેન 10 ટાઈમ્સ પણ એ યુપીએસસી એક્ઝામ્સ માટે બરાબર છે તમે એક વર્ષ પછી કદાચ કોઈ એક્ઝામ આપવાનું તો વાંચી શકે અત્યારના ટાઈમમાં લક્ષ્મીકાંત રિફર કરવી એ બહુ પ્રેક્ટિકલ નથી બીજા 3 સબ્જેક્ટ છૂટી જશે ઇઝ ઇટ રાઈટ તો અત્યારના સમયની અંદર તમારી પાસે જે લોકો નવા તૈયારીની શરૂઆત કરે છે તમે સુભાષ કશ્યપનો સંવિધાન ઇન શોર્ટ બહુ સારું એવું બુક છે એ સિવાય તમે જો ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો છો તો તમને અહીંયા આગળથી અમારું પોતાનું મટીરિયલ પણ મળશે કે જેમાં જરૂરી જીસીઆઈ જીસીઆઈમાં બધા ચેપ્ટર સિલેબસમાં નથી એટલે જે જે ચેપ્ટર સિલેબસમાં છે એ સાથેની આખી તમને રેડી બનાવીને કોપીથી માંડીને પ્લસ એની જે નોટ્સ છે એ બધું તમને રેડી મળશે તો અહીંયા આગળ જે તમે તૈયારી કરો છો એ તમે થોડી પર્સનલાઇઝ કરો અને એટલા માટે લક્ષ્ય કે એમનો એક હંમેશા સિસ્ટમ છે કે 30 સ્ટુડન્ટ્સ ઇન અ બેચ સુપર 30 ગ્રુપ બેચીસ અને બેચ લઈને જેથી દરેકની પર્સનલાઇઝ તૈયારી પર અમે લોકો વધારે સારું ફોકસ કરી શકીએ તો આ પ્રમાણે જે રીડિંગ છે એ તમે જો કરો છો તો તમારી પાસે મેક્સિમમ ચાન્સીસ એટલે કરંટ ઇવેન્ટ્સ ની જે બધી જે રીડિંગ છે એમાં પણ લોકો ઘણા બધા મેગેઝિન્સ વાંચતા હોય છે પણ એ બધા મેગેઝિન્સ સાથે તમે રાજ્યસભા ટીવી જુઓ ડીડી ન્યૂઝ જુઓ તો ઘણી બધી જે પ્રાઇવેટ ચેનલ્સ છે એ હંમેશા ગવર્નમેન્ટની અગેન્સ્ટમાં લખે છે
જ્યારે બીબી ન્યૂઝ તમે જોશો તો ગવર્નમેન્ટની જે પણ કી ઇન્ફોર્મેશન છે એ તમને મળશે. ગુજરાત ગવર્નમેન્ટનું પોર્ટલ છે, લોકો નથી જોતા, પણ ઇન્ડિયા ઇન્ડિયન ગવર્નમેન્ટ india.go.in ઘણા લોકો નહીં જોયું હોય. તો આ બધી જે બાબત છે, બધી યોજના, બધા બિલ્સ, દરેકે દરેક બાબત તમને ઇઝીલી મળી રહેતી હોય છે. તો આ જે એક્ઝામિનેશનનો અપ્રોચ છે એ તમને ઘણો સારો હેલ્પ કરશે, જે તમારો નોલેજ બેઝ બનાવશે. નોલેજ બેઝ તમારો જે બનાવશે એ તમારા માટે હું એવું કહીશ કે એવું કહી શકાય કે જે નોલેજ બેઝ છે, જ્યારે તમે એક્ઝામ આપવા જશો તો તમે જે નોલેજ બેઝ તમે લઈને ગયા હશો, એક્ઝામિનેશન એટલા ડાયવર્સિફાઈડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે તમે જૂના પેપર્સ આપણે જોઈએ તો આપણને એમ થાય કે ગમે એટલું વાંચીએ આમાંથી તમને ઘણી બધી વસ્તુ એવી લાગશે કે ક્યારેય તમે તમારે વાંચવામાં જ નથી. એટલે તમારી પાસે જે નોલેજ છે એ ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં આવે, કારણ કે અહીંયા આગળ જ્યારે એક્ઝામિનેશન જીપીએસસી કન્ડક્ટ કરે છે તો એ તમારી સામે નોલેજની એક્ઝામ નથી, એ તમારી સામે એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સની એક્ઝામ છે. જીપીએસસી એવું શોધવામાં આવે છે કે હુ આર ધ રાઈટ એડમિનિસ્ટ્રેટર. અને એડમિનિસ્ટ્રેટર સામે હંમેશા મોટામાં મોટી એ ચેલેન્જ હોય છે કે લિમિટેડ રિસોર્સિસ હોય અને અનલિમિટેડ એક્સપેક્ટેશન હોય. તો લિમિટેડ રિસોર્સિસનો બેસ્ટ મેનેજ કેવી રીતે કરી શકો? એની આ એક્ઝામ છે. તો તમે ગમે એટલું વાંચશો, જે ઓલ ફર્સ્ટ રેન્કર આવે ને એનો બી સિલેબસ ક્યારેય કમ્પ્લીટ નથી થવા માંગે છે. પણ તમારી પાસે જે લિમિટેડ નોલેજ છે એને તમે કેવી રીતે સારામાં સારો જસ્ટિફાય કરી શકો? તો માનો કે તમને 400 ક્વેશ્ચન છે, 400 ક્વેશ્ચનમાંથી 100 ક્વેશ્ચન એવા હશે કદાચ તમારો બહુ સારો નોલેજ હશે તો કે જે કદાચ તમને ડાયરેક્ટ આવડે છે, તમે એને ટીક કરી પાડે. પણ બીજા 300 ક્વેશ્ચન તો એવા હશે જ કે જે તમને નહીં આવડતા. હવે એમાં તમે એવું વિચારવા જાવ કે મને નથી આવડતા તો તમે યુ આર લુઝિંગ અ બિગ પોઈન્ટ. પણ ઘણી વખત એમાં એવું થાય કે તમે એ સિચ્યુએશનમાં અમુક સ્ટ્રેટેજીનો યુઝ કરો. વોટ કાઇન્ડ ઓફ સ્ટ્રેટેજી? તો તમે એની અંદર અમુક ટાઈપની એવી સ્ટ્રેટેજીનો યુઝ કરી શકો કે માનો કે અમુક ક્વેશ્ચન તમને પૂછાય છે, ક્વેશ્ચન ટફ કે ઇઝી નથી તો ઓપ્શન એ ટફ કે ઇઝી બનાવતા હોય છે. તો અમુક ઓપ્શન છે, તમે એમ કહી શકો કે ભાઈ આ જે ક્વેશ્ચન છે તો એની અંદર માનો કે સી અને ડી ઓપ્શન તો ના જ હોય, હવે એ કે બી માંથી એક હોય. તો એમાં માનો તમને 25-30 ક્વેશ્ચન મળે, તો 30 ક્વેશ્ચન એવા છે કે જેમાં તમને બે ઓપ્શન ક્લિયર થાય છે પણ બેમાંથી કયો છે તમે સ્પષ્ટ નથી જાણતા. હવે તમે ટીક કરો છો તો પ્રોબેબિલિટી તમે સ્ટેટિસ્ટિક્સ એપ્લાય કરો તો 15 ક્વેશ્ચન સાચા મળશે, 15 ક્વેશ્ચન ખોટા મળશે. 15 સાચા મળે તો 15 માર્ક મળશે, અને 15 ખોટા મળશે તો વર્ગખંડ તપાસે 5 માર્ક કટ થશે. સ્ટીલ યુ આર ગેટિંગ 10 ગુડ માર્ક્સ. તમે 10 માર્ક્સ વિથઆઉટ નોઈંગ એનીથિંગ તમે એડ કરો. તો જીપીએસસી ની અંદર જે એમસીક્યુ એક્ઝામ છે, ધ બ્યુટી ઓફ એમસીક્યુ એક્ઝામ ઇઝ ધેટ કે સપોઝ કે સરને એક ક્વેશ્ચન આવડે છે અને એમણે રાઈટ ટીક કર્યો તો 1 માર્ક મળે, પણ નતો આવડતો પણ મેં તેમ છતાં એલિમિનેશન થી ટીક કર્યો તો પણ મને 1 માર્ક મળ્યો. રાઈટ મીન્સ મે એવરી ધ મીન્સ મે જેને આવડતો છે એના માર્ક્સ વધારે જ રહેવાના છે, કારણ કે એમાં એક્સપ્લેનેશન ક્વોલિટી અલગ જ હશે. પણ પ્રિલિમ ની અંદર તમે જો ઘણી વખત યુપીએસસી આઈએએસ ની અંદર જે લોકો તમે યુટ્યુબ પર ઘણા વિડીયોઝ મૂકો જોતા હશો પાસ આઉટ સ્ટુડન્ટ્સ ના, તો એમાંથી તમે એનાલિસિસ કરો તો ખ્યાલ આવે કે છેલ્લા 4-5 વર્ષના જે કોઈ ટોપર્સ છે એમાં ઘણા એવા ટોપર્સ છે કે જે લોકો યુપીએસસી ના ટોપર હતા, રેન્ક 1, રેન્ક 2, રેન્ક 3, તો જોરદાર વાત હોય કે ના? તેમ છતાં પ્રિલિમ કટ ઓફ થી 1-2 માર્ક વધારે થી પાસ થાય છે. તો અહીંયા આગળ શું છે કે ઘણા લોકો એવા છે, એની સાથે તમને ઘણા એવા લોકો મળશે કે જે લોકો એક વાર તૈયારી કરીને એક્ઝામ આપે પછી કોઈ જગ્યાએ જોબ કરતા હોય અને જોબની જોડે તૈયારી કરીને એક્ઝામ આપતા કરે છે, 2 દિવસની રજા મળી હોય અને 2 દિવસની રજાની અંદર પણ એ તૈયારી કરીને વાંચે તો પ્રિલિમ પાસ હોય, સારા જ માર્કે પાસ હોય. તો અહીંયા આગળ આ જે એક્ઝામ્સ છે એનો આ જે અપ્રોચ છે એ તમારી પાસે મહત્વનો છે કે તમે એક્ઝામને કેવી રીતે અપ્રોચ કરો છો. તમારી પાસે જે આ બધી અલગ અલગ બુક્સ વાંચો છે એ નોલેજ બેઝ બનાવે છે, પણ એ નોલેજ બેઝને તમે કેવી રીતે મોનેટાઇઝ કરી શકો ઇન ટર્મ્સ ઓફ માર્ક્સ, એ સ્ટ્રેટેજી એ પ્રિલિમ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તમારે તો સ્ટેટિસ્ટિક્સ એપ્લાય કરવું પડે, સ્ટેટિસ્ટિક્સથી ઘણી બધી સરસ સરસ બાબતો ધ્યાનમાં આવી છે. જેમ કે તમે કીધું કે તમારી પાસે 2 ઓપ્શન નલિફાય થાય ઉપર તમે એને આન્સર આપી શકો, એક ઓપ્શન તમે ખાલી કાઢી શકો ભાઈ આ જે ક્વેશ્ચન છે એમાં એ ઓપ્શન તો સાચો નથી, બી સી અથવા ડી માંથી ગમે તે હોય શકે, તો પણ તમારા જે માર્ક્સ છે નેટ માર્ક હંમેશા તમારે વધે છે. આજકાલ જીપીએસસી અમુક ટાઈપના જે ક્વેશ્ચન પૂછે છે, હવે એબીસી સીધા ઓપ્શન વાળા નથી હોતા પણ કોડ વાળા ક્વેશ્ચન પૂછે છે, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, પછી 4 વિધાનો હોય 1, 2, 3, 4, પછી ઓપ્શન હોય ઓનલી 1, 2, 3, 1, 2, 4, તમામ વગેરે બધા અલગ અલગ ઓપ્શન્સ હોય. તો આ જે અલગ અલગ વિધાનો વાળા છે કોણ વાળા ક્વેશ્ચન હોય છે એની અંદર એવો સ્ટડી કરવામાં આવ્યો છે કે 34% ક્વેશ્ચન્સમાં મેટા ડેટા છે
એનો સ્ટડી રિવ્યુ નક્કી કર્યો કે 34% જેટલા જે ક્વેશ્ચન છે એની અંદરનો જે આન્સર છે ઉપરનામાં તમામ છે. એટલે તમે જ્યારે કોઈ એવો ક્વેશ્ચન જુઓ કે ચાર વિધાન હોય કે પાંચ વિધાન હોય અને એક કે બે વિધાન તમને ખબર હોય કે સાચા પણ બીજા બધા વિધાન માટે આપણે સ્પષ્ટ ના હોઈએ તો હંમેશા હકારાત્મક અભિગમ રાખવાનું બી પોઝિટિવ. તમારા માટે આ પણ એક સફળતા બહુ મહત્વનો પોઈન્ટ બની શકે. અને એવું કહેવાય છે કે જો તમને એવો ઓપ્શન આપે ઉપરનામાંથી એક પણ નહીં તો તમે જો બહુ શોર્ટ હોવ કે એક પણ નથી સાચું, બીજું પણ નથી સાચું, ત્રીજું પણ નથી સાચું, તમે શોર્ટ હોવ તો ટીક કરો. કારણ કે માત્ર 21 ક્વેશ્ચન્સ જ એવા હોય છે કે જેમાં ઉપરનામાંથી એક પણ નહીં ઓપ્શન આવતો હોય છે. એટલે અહીંયા આગળ તમારું જે કહેવાય આવી રીતે મેટા ડેટા સ્ટડી આ બધી વસ્તુ પણ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને એ રીતે તમે જો તૈયારી કરો છો તો ડેફિનેટલી તમને બહુ સારો એક રિઝલ્ટ તમને મળી શકે. ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે યુપીએસસી અને જીપીએસસી એ બધી અલગ અલગ ગાઈડન્સ લે. યુપીએસસી અને જીપીએસસી બે વસ્તુ અલગ છે. જીપીએસસી પર જો તમારો ફોકસ છે તો મોર ફોકસ શુદ્ધ ગુજરાત ગવર્નમેન્ટ ગુજરાત ગવર્નમેન્ટ જે કંઈ કહે છે એ બધી બાબત ઉપર તમે હંમેશા વિશેષ ફોકસ આપો અને એના ઉપર તમે આધાર રાખો. બીજી વસ્તુ યુપીએસસી અને જીપીએસસી માટે ડ્યુટીઝ થોડું અલગ હોય શકે. જ્યારે શોર્ટ ટાઈમની અંદર એક્ઝામની તૈયારી કરવાની છે ત્યારે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી યુપીએસસી વાળા ઘણા લોકો એવું વિચારતા પહેલાં મેન્સની તૈયારી કરી પછી પ્રિલિમની તૈયારી કરી. તો એ જીપીએસસીના કેસમાં જ્યારે એક્ઝામ બહુ નજીક છે જો તમે અત્યારે પહેલાં મેન્સની તૈયારી કરવા જાઓ તો તમે આ અટેકમાં સુસાઇડ કરી રહ્યા છો. બરાબર છે. અત્યારે હાલ એટલો એટલો ટાઈમ છે કે તમે બી પ્રિલિમ્સ સ્પેશિયલી કે આ પ્રિલિમને કેવી રીતે તમારે ફોકસ કરી ઇવન જો કોઈ લાંબા ટાઈમથી તૈયારી કરી હોય તો હવે જ્યારે છેલ્લા 2 મહિના જેટલો સમય હોય તો હવેના સમયમાં તમારે હંમેશા પ્રિલિમ્સ સ્પેશિયલી કરવું પડે, રિવિઝન અને એની પર ફોકસ કરવું પડે. બીકોઝ કોમ્પિટિશન ઘણી છે. જે લોકો જે મારા સ્ટુડન્ટ્સ છે જે લાસ્ટ એક્ઝામમાં સિલેક્ટેડ છે પણ કદાચ મામલતદારમાં હોય સેક્શન ઓફિસરમાં હોય એ લોકો પણ ફરી એક્ઝામ આપે છે. એટલે 50 સીટો છે, 50 સીટો છે તો અમને પ્રમોશન મળે તો ડેપ્યુટી ક્રેટર કરતાં બીજા 5 વર્ષ લાગશે. તો 5 વર્ષ ના જોઈએ એને કદાચ આ એક્ઝામ મળતું હોય તો ધ્યાન રાખશો કોમ્પ્યુટર કે જે લોકો ઓલરેડી સિલેક્ટેડ છે. તો એ સિચ્યુએશનની અંદર અત્યારે કોઈ પણ ઓવર કોન્ફિડન્સ લાગ્યા વગર તમે પ્રોપર રિપોર્ટ લઈ શકો. એ સિવાય અહીંયા આગળ આ વખતે બહુ વખત પછી લાસ્ટ ટાઈમ હું સ્ટીપા સામેલામાં બી કોલેજમાં આવ્યો. આથી થોડા વર્ષ પહેલાં એના પછી બરોડામાં જે બીજી વખત આવવાની તક મળી છે. પણ રેગ્યુલરલી તમે ટચમાં રહેવા માટે આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ કે તમારા મોબાઈલમાં યુટ્યુબ પર તમે ઘણા બધા એજ્યુકેશન વિડીયો જોતા હો તો અમારો વિડીયો અમારી ચેનલ છે લક્ષ અને એકેડેમી બાય હિરેન દવે. અને આ જે ચેનલ છે આ માત્ર મારા નહીં પણ અમારે ત્યાંથી પાસ આઉટ થયેલા ઘણા બધા જે ટોપર્સ છે એ લોકોએ કેવી રીતે તૈયારી કરી અને એ લોકોએ કેવી રીતે એમનું સિલેક્શન મેળવ્યું. તમે જો આ વાંચશો તો તમારી 25-30% ઓછી થઈ જશે તમારી મહેનત અને તમને એક વધારે સારો અપ્રોચ મળશે. તો એ પણ ખાસ તમે ફોલો કરજો તમને જેટલો સમય મળે એમાં તો એ તમને ડેફિનેટલી કામમાં આવશે. એ સિવાય દર બુધવારે જે ગુજરાત સમાચાર ન્યૂઝ ઉપર આવે છે એમાં શ્રદ્ધાંજલિ કૃતિનો મારી કોલમ ચાલે છે અધ્યયનભાઈ હિરેન દવે કે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામના હું આર્ટિકલ્સ લખું છું. તો એ પણ તમારા માટે અત્યારે જીપીએસસી જે કોઈ સિરીઝ છે ચાલતી હોય છે તો તમને એક્ઝામિનેશનમાં સતત એનો પણ તમે લાભ લઈ શકો જે તમને બહુ હેલ્પફુલ રહેતી હોય છે. અને સોમવારથી નવી બેચ ચાલુ થઈ રહી છે સોમથી શુક્ર સવારે 8-10. તો ખાસ બધા આવો અને બિફોર બી કમ્પ્લીટ તમારા જે કોઈ ક્વેશ્ચન્સ પણ તમે પૂછી શકો તો હું અને સર એને જે પણ આન્સર છે મેક્સિમમ આપવાનો પ્રયત્ન કરીશું. કારણ કે અહીંયા આગળ તમે આવ્યા છો તો તમારા કોઈ ને કોઈ ક્વેરીઝ લઈને આવ્યા છો અને આપેક્ષિત સર એ છે કે તમારે જે કોઈ ક્વેરીઝ છે તમે અહીંથી જાઓ તો તમને કહીએ કે અમે મેળવીને જાઓ. તમારા જે ડાઉટ ડિફિકલ્ટીઝ હોય એમાં એવું કોઈ વસ્તુ નહીં છે કે આ ડાઉટ પૂછાય ના પૂછાય કોઈ ક્વેશ્ચન સીધી ક્વેશ્ચન નથી આવતો. તમને જે પણ ફીલ થાય ફીલ ફ્રી ટુ આસ્ક ક્વેશ્ચન. આ ઇંગ્લિશ કામ મેક્સિમમ લોકો અહીંયા આગળ ક્વેશ્ચન આન્સર સેશનમાં ભાગ લે તો એની ક્વેશ્ચન એની ક્વેરીઝ બે એવી સિચ્યુએશનમાં જ્યારે આપણે કોઈ ક્વેશ્ચન કયો બે સિચ્યુએશન ખબર છે આપણે સમજ ના પડે તો કોઈ ડાઉટ ના આવે.
એટલે મારે શું સમજવાનું કે આમાંથી કઈ સિચ્યુએશન છે. હા બોલો. હા 200 માર્ક ટાઈમ ઉપર આવે છે, 400 પાસ થઈ ગયો છે. કટ ઓફ લાસ્ટ ટાઈમ 103 રહેલો, પણ કટ ઓફ ડિપેન્ડ કરે છે, કટ ઓફ સની પર ડિપેન્ડ કરે કે સપોઝ પેપર થોડું ઇઝી હોય તો કટ ઓફ ઉપર જઈ શકે. તમે કન્સિડરિંગ કે લાસ્ટ લેવલ જેવું પેપર રહે તો આપણે સીટો પણ 300 છે, તો એ પ્રમાણે કટ ઓફ યોર પર તમે 125-30 ની વચ્ચે સેવ બનો. યસ એનીબડી એલ્સ? હા બોલો. તો એ બધી રીતે તમારું જે આન્સર રાઇટિંગ સ્કિલ્સ છે એની ઉપર લોકો વધારે ફોકસ કરતા હોય છે. કારણ કે પ્રિલિમ તમે ક્લિયર કરી લીધી, નોલેજ તો તમારી પાસે છે, એ એમણે માની લીધું છે, બટ હાઉ યુ પ્રેઝન્ટ ધેટ નોલેજ, તમારું ડ્રાફ્ટિંગ કેવું છે, આ બધી વસ્તુ બધી મેટર કરે. હાં જી સર, ક્વેશ્ચન એ કે પૂરે એક સાલ તક કા પીએ ટાઈમિંગ રહેતા હે જોબ કે, યાની પોસ્ટિંગ તક, તો એ ટાઈમ કે અંદર સમજ લો હમને પ્રેક્ટિસ કિયા સારા કમ્પલીટ કિયા, લેકિન ઉસ ટાઈમ પે ટ્રેક નહીં કર પાએ. અભી દૂસરે કે લીએ જબ આતે તો જો પૂરા એક સાલ કા જો બીચ મે ગેપ પડ જાતા હે તો હમારે કોન્સેપ્ટ્સ ક્લિયર હે કે હમે ક્યા કરના હે, ક્યા પડના હે, વો સારે કોન્સેપ્ટ ક્લિયર હે, લેકિન હમે જબ યે દૂસરે બાર ફિર સે વો પઢાઈ કા કરના હે તો રિવિઝન કે લીએ હમારી લીએ ક્યા બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેગી કે હમ મેઇન કીસ તૈયારી કરે યા હમારે કોન્સેપ્ટ કે હિસાબ સે સિર્ફ પ્રિલિમ કે લીએ પહેલે હી અટેમ્પ્ટ કર લે. નહીં નહીં, અગર આપને પૂરા પ્રિપેરેશન કર લિયા હે તો આપ મેઇન્સ કા તૈયારી કર સકતે, લેકિન ફિર ભી લાસ્ટ 50 દિન જો હે તો ઉસકો તો આપ પ્રિલિમ કે રિવિઝન કે લીએ देखो कैसा होता है, सपोज आपके सामने कोई गेम नहीं है, कोई आपके सामने कोई लेकर करते हैं एग्जाम में, तो आपने तैयारी से थोड़ी लैक्स होती है, पर वर्ष में 6 एग्जाम्स में आपको जब घर गए मेरे कोई एग्जाम आवे तो ऐसे कारण ये प्रेशर आपके पर मेंटली बने, टारगेट बने, और ऐसे कारण आपने घड़ी बड़ी कला से मतलब जब ना जो के सिलेक्शन पछी की बात है, पर एग्जाम का एक्सपीरियंस आपने लेना चाहिए. सर आपने पूछा ना अच्छा है तो अगर अच्छी है तो जीपीएससी की तैयारी चार कर सकते हैं. यस જબરદસ્ત તો ભારતે આ એક બહુ સરસ બુક છે કે IAS 21, આપણા ત્યાં અવધેશ ઔરંગાબાદ પર કરીને IAS ઓફિસર છે, 21 વર્ષથી એમાં IAS ભરેલા છે ગુજરાતમાં, એ મારી લાઇબ્રેરીમાં એક બુક રખે છે ખાસ કરીને કે જેથી બધા આની એક્ઝામ સ્ટ્રેટેજી વાંચે. તો એ પ્રમાણે તમે GPSCમાં પણ તમે યંગ એજમાં તમે સિલેક્ટ થઈ શકો, અને આ ટાઈમ તમારા માટે સારો હોય છે, જે લોકોને પણ તૈયારી કરવી છે અત્યારે તૈયારી કરો, બેસ્ટ આરામ સાથે. યસ સિવાય, હા બોલો. Beg your pardon, UPSC exam? UPSC timing for the classes and also Ahmedabad mein faculty hai kya Baroda mein bhi teach karenge? Ha, that is a very good question. UPSC ke jo classes ke timing hai, because right now GPSC is up aur GPSC 21st October tak hai,
तो मैं तो सबको यही रिक्वेस्ट करूंगा कि अभी जीपीएससी पे फोकस करना चाहिए, बिकॉज जीपीएससी इज गिविंग स्टेट लेवल कॉम्पिटिशन. सेकेंडली फॉर यू टाइप ऑफ पीपल जीपीएससी इज ऑल्सो 33% वुमेन रिजर्वेशन, सो अपॉर्चुनिटी इज मोर इन जीपीएससी. तो पहले आप जीपीएससी पे फोकस करो. 21 अक्टूबर के बाद जिनको यूपीएससी के लिए प्रिपेयर करना है, वी विल स्टार्ट बैचेस फॉर देम, बट दैट विल टेक प्लेस आफ्टर 21st of October. सेकेंडली जो फैकल्टीज़ के आपने बहुत अच्छा क्वेश्चन है कि भाई वेदर द फैकल्टीज विल बी सेम और डिफरेंट. फैकल्टीज में कुछ फैकल्टीज ऐसे रहेंगे वो आर कमिंग फ्रॉम अहमदाबाद, कुछ फैकल्टीज यहाँ पे जो अच्छे होंगे वो यहाँ पे ज्वाइन करेंगे, बट द रेपुटेशन ऑफ लक्ष्य अकेडमी एंड द रिजल्ट रेशियो विल रिमेन द बेस्ट. तो जो रेपुटेशन बिल्ड करने के लिए वी हैव स्पेंड नियर अ डिकेड, वी विल नेवर अलाउ इट टू मिस पॉइंट, वो चीज फिक्स है. तो आपको यहाँ पर भी फैकल्टीज और ये सब काफ़ी अच्छा मिलेगा, और इसके लिए आप कैमर एच एल भी आ सकते हो. प्लस आई विल ऑल्सो बी कमिंग पर्सनली टू टॉपिक्स में खुद देता रहूँगा ताकि आपको उसमें कोई इंक्वायरी ना आए. एंड इन एडिशन टू दैट हमारे जो ब्रांच है रोहित भाई, तो वो भी यहाँ पे कम्प्लीटली एक्टिव रहते हैं, तो यू कैन ऑल्सो रिफर टू हिम ऑल्सो वेन एवर यू विजिट द इंस्टीट्यूट. और कोई Thank you.